દિવાળીનો પર્વ નજીક આવી રહ્યો છે અને આ પર્વ પર દરેક લોકો પોતાના ઘર અને આંગણાને દીવડા અને રંગોળીથી સજાવી પર્વની ઉજવણી કરતા હોય છે ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરને સજાવવા માટે અમૃત કાળ રંગોળી સ્પર્ધા 2023 નું આયોજન કરવામાં આવ્યું છે। भगवान रामना 14 वर्षना वनवास बाद तेमना अयोध्या प्रवेश पर जे रीते समग्र अयोध्या ने शणगारवामां आव्यो हतो त्यारथी दर दिवाळीए भारतवासीओ दिवाळी दरमियान आंगणामां रंगोळी पूरी दिवाळी पर्वनी उजवणीमां शोभा वधारता होय छे त्यारे आ वर्षे सूरत शहेरने पण सुंदर रीते शणगारवा दिवाळी पर्व दरमियान सूरत महानगरपालिका द्वारा हर घर रंगोळी 2023 માં આયોજન કરવામાં આવ્યું છે। અમી ચેરિટેબલ ટ્રસ્ટ અને મોટા મંદિર યુવક મંડળના માધ્યમથી આ રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શહેરની મહિલાઓ ભાગ લઈ પોતાના જ ઘર આંગણે રંગોળી બનાવી આ સ્પર્ધામાં જોડાઈ શકે છે। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। નમસ્કાર સૌને। હર ઘર રંગોળી આવનારા 2080 ના વિક્રમ સંવતને સ્વાગત કરવા માટે ભવ્ય રામ મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે ત્યારે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં જે રીતે આઝાદીના અમૃતકાળની ઉજવણી કરી 2079 વર્ષ જે વિદાય ઋતુ વર્ષ છે વિક્રમ સંવતનું એને એક સરસ રીતે ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે। અમી ચેરિટેબલ ટ્રસ્ટ અને મોટા મંદિર યુવક મંડળના સંયુક્ત ઉપક્રમે આ આયોજનની અંદર ડિજિટલાઇઝ ફોર્મ ભરીને આખા શહેરના લોકો એમાં જોડાઈ શકે એના માટે તમારા સૌના માધ્યમથી પણ અમે સ્વાગત કરીએ છીએ। તમે પણ સૌ આવો, સુરત શહેરને રંગોળીથી સજાવેલું જુઓ। હર ઘર રંગોળી દિવાળીના સમયે એટલે કે 9, 10, 11 અને 12 ચાર દિવસ સુધી પોતાના ઘર આંગણે રંગોળી કરીને જુદા જુદા વિષયો પર ફ્રી હેન્ડ હોય, ગ્રાફિક્સ ડિઝાઇન હોય, સામાજિક સંદેશ હોય કે રાષ્ટ્રીય ના જો કોઈ વિષય હોય તે લઈને 5 કેટેગરીની અંદર 2 વિભાગની અંદર રંગોળીનું આયોજન કરવાનું છે। દરેકે પોતાના ઘર આંગણે રંગોળી કરવાની છે એટલે ઘર આંગણાની સફાઈ પણ થશે, સ્વચ્છ પણ થશે અને જેવી રીતે રામનું જ્યારે સ્વાગત થયું અયોધ્યામાં અને આખું અયોધ્યા જે રીતે સજેલું તેવી રીતે આપણા સનાતન ધર્મની સંસ્કૃતિની જાળવણી માટે જે આપણે પ્રધાનમંત્રીશ્રીએ લાલ કિલ્લા ઉપરથી આપણને કીધું કે આપણે આપણી સાંસ્કૃતિક વિરાસતને જાળવવાની છે એ જાળવવા માટે આપણી આ જે વિરાસત હતી રંગોળીઓ સજાવીને જુદા જુદા પ્રકારની રંગોળીઓ આપણો સુરત શહેર મિની ભારત એવું શહેર છે આ શહેરને હર ઘર રંગોળીથી સજાવીએ અને એના માટે આપ સૌના માધ્યમથી લિંકથી આ રંગોળી સ્પર્ધામાં જોડાવવા વિનંતી છે। મેગા ફાઇનલ માટે દેવ દિવાળીનો દિવસ પસંદ કર્યો છે, પસંદ થયેલા લોકોને ત્યાં નિરીક્ષણ કરીને વોટ્સઅપના માધ્યમથી એ લોકો રંગોળી મોકલા પછી એક નિરીક્ષકોની પેનલ દ્વારા એમને પસંદ કરીને એના ઇનામ જાહેર કરીને એ લોકોને પાર્ટિસિપેન્ટ સર્ટિફિકેટ પણ એક આપવામાં આવશે અને જે પછી પસંદ થયેલી 50 થી 100 રંગોળીઓને એક જગ્યા ઉપર પ્રદર્શિત પણ કરવામાં આવશે।